રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં સમસાન રોડ પર આવેલી નગીના સોસાયટીના રહેણાંક વિસ્તારમાં મોબાઈલ ટાવરની કામગીરી શરૂ કરવામાં આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. લોકોનું કહેવું છે કે રહેણાંક વિસ્તારમાં આ ટાવર ઊભો થવાથી અહીંના રહેવાસીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવે છે અને આ ટાવરના રેડિયેશન અહીંના લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. અને સ્થાનિક રહેવાસીઓ પાસેથી જાણવા મળ્યા મુજબ 2-3 વખત નગરપાલિકામાં આ ટાવરની મંજૂરી ન મળે તે માટે અરજીઓ આપેલી છે. અમારી વારંવાર અરજીઓ આપવા છતાં નગરપાલિકા દ્વારા મોબાઈલ ટાવરની કામગીરી ચાલુ કરવાની છૂટછાટ આપવામાં આવી છે. સ્થાનિકોની અરજીનો પાલિકા તંત્ર દ્વારા કોઈ જ પ્રકારનો જવાબ નથી આપવામાં આવ્યો. સ્થાનિકો દ્વારા ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. જો આ અંગે તંત્ર દ્વારા કોઈ યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ફરજ પડશે. હું મરિયમ શબીતુરિયા, નગીના સોસાયટીના રહેવાસી. અમે લોકોએ અમારા એરિયામાં થતા મોબાઈલ ટાવર સામે વાંધા અરજી રજૂ કરી. આ વાંધા અરજી સામે અમને આશા હતી કે ઉપલેટા નગરપાલિકા અમને યોગ્ય ન્યાય આપશે, પરંતુ ઉપલેટા નગરપાલિકાએ હજુ સુધી યોગ્ય ન્યાય આપેલ નથી. અમે છતાં પણ એ લોકોએ એ મોબાઈલ ટાવર સામે NOC રજૂ કરે. એ NOC સામે અમે ઉપલેટા નગરપાલિકામાં કુલ 54 લોકોની સહી સાથે વાંધા અરજી રજૂ કરે. છતાં પણ અમને લોકોને ઘણા બધા વખત રૂબરૂ મળેલ, છતાં પણ એ લોકોએ અમને યોગ્ય ન્યાય આપેલ નથી. જો ઉપલેટા નગરપાલિકા અમને યોગ્ય ન્યાય નહીં આપે તો અમે આંદોલન સુધી આગળ વધીશું. નગરપાલિકાના સદસ્યો કોઈ આવ્યા હતા? ના, કોઈ પણ નથી આવેલ. RC દવે, ચીફ ઓફિસર, ઉપલેટા નગરપાલિકા. ઉપલેટા શહેરના નગીના સોસાયટી મક્કા મસ્જિદ પાસે ટેલિકોમ્યુનિકેશન કંપની દ્વારા મોબાઈલ ટાવર ઊભો કરવા માટે નગરપાલિકાને અરજી કરેલ હતી. જે તે વખતે ત્યારે આજુબાજુના રહીશોએ વાંધો ઉઠાવેલ હતો. જે તે સમયે નગરપાલિકા દ્વારા તેઓને સમજૂતી આપવામાં આવેલ હતી કે જો કંપની દ્વારા સરકારશ્રીના નીતિ નિયમ અનુસાર તમામ બાબતો પરિપૂર્ણ કરીને અરજી કરવામાં આવશે તો નગરપાલિકા NOC આપવા માટે બંધાયેલી છે. નગરપાલિકા કોઈ સંજોગોમાં એને રિજેક્ટ નહીં કરી શકે. જો આજુબાજુના રહીશો આ મોબાઈલ ટાવર ઊભો કરવા માટે ઈચ્છતા ન હોય તો તેઓએ તે સમયે ઉપલેટાની ન્યાયિક સત્તા સમક્ષ અરજી કરવાની જરૂર હતી તો એમને કદાચ ત્યાંથી ન્યાય મળી શકે અને કામ અટકાવવા માટે નામદાર કોર્ટ જો હુકમ કરે તો નગરપાલિકા કોર્ટના હુકમ મુજબ જે તે સમયે સ્થગિત કરી શકે તેમ હતા. પરંતુ રહીશો દ્વારા આવી કોઈ કાર્યવાહી એ સમયે કરવામાં આવેલ નથી. નગરપાલિકા દ્વારા NOC પણ આપી દેવામાં આવેલ છે નિયમ મુજબ. એટલે હાલના સંજોગોમાં નગરપાલિકા આ ટાવર અંગે કોઈ કંપની વિરુદ્ધ કાર્યવાહી કરી શકે નહીં. સાહેબ, આ નગર રહીશો દ્વારા જે નોટિસ આપવા તમે અરજી આપવામાં આવી છે તો એના વિશે નગરપાલિકા દ્વારા પંચનામું કોઈ જાતનું કરવામાં આવ્યું? કાર્યવાહીના ભાગરૂપે નગરપાલિકા દ્વારા સ્થળ તપાસ કરવાનું હોય છે અને એના અમારા પ્લાનિંગ આસિસ્ટન્ટ ટેકનિકલ રિપોર્ટ રજૂ કરે છે. ત્યારબાદ ફાઇલ પુટઅપ થાય છે પ્રમુખશ્રી તરફ. પણ આ કિસ્સામાં વાંધા અરજીઓ મોટા પ્રમાણમાં હતી એટલે નગરપાલિકાની કારોબારી સમિતિમાં પ્રકરણ રજૂ કરવામાં આવ્યું હતું અને કારોબારી સમિતિ દ્વારા આ જગ્યામાં મોબાઈલ ટાવર ઊભો કરવા માટે મંજૂરી આપવામાં આવેલ હતી. ત્યારબાદ નગરપાલિકા NOC ઇસ્યુ કરેલ હતી. હું સબીરભાઈ, નગીના સોસાયટીનો રહેવાસી. અમારા બાજુમાં ટાવર બની રહ્યો છે, એના વાંધા માટે અમે 2 વખત અરજી કરેલ સુધરાઈમાં, એનો કાંઈ જવાબ મળેલ નથી. અમે 5-7 જણા 2-3 વખત સુધરાઈ ઓફિસે ગયા, બધા સાહેબોને બોલાવ્યો, નીચેથી માથે મોકલે, માથેથી નીચે મોકલે, ઉપર જાઓ નીચે જાઓ, મળીયાપટી કેટલા ટાઈમથી કરીએ છીએ, તમને જવાબ મળતો નથી. અને આ લોકોએ ચાલુ કરી દીધું, NOC આપી દીધી છે, અમારી રજા લીધી નથી કે NOC માટે પૂછપરછ કરી હોય. અહીંયા કોઈ પણ સુધરાઈ સભ્ય આવેલ નથી, અમને પૂછપરછ કરેલ નથી. આ ટાવરથી તમને તકલીફ શું થાય એમ છે? મને તકલીફ છે, બાજુમાં દવાખાનું થવાનું છે, મારા ઘરમાં બીમાર છે, કોલોનીમાં 2-3 જણા બીમાર છે, અમને તકલીફ પડવાની છે વેરિયન્સના હિસાબે. નગરપાલિકાવાળા કોઈ સર્વે કરવા આવ્યા તમને લોકોને બોલાવીને કોઈ પણ આવેલ નથી? બધાને પૂછી જો, 50 ભાઈઓ છે, કોઈ પણ આવેલ નથી. તમને કોઈને બોલાવીને કાંઈ પંચનામું કરેલું નથી? કોઈ જાતનું કાંઈ કરેલ નથી. અમને એટલી જ તકલીફ છે ને હવે કાંઈ નહીં થાય તો અમે આંદોલન કરશું. કેમેરામેન મોઇન કુરેશી સાથે અમીર પઠાણ, દિવ્યાંગ ન્યૂઝ, ઉપલેટા.